नमस्कार, आप जोई रहा छो वीटीवी न्यूज। हूँ छु आपनी साथे भाविका। बनासकांठा में सतत बीजा दिवसे पण वरसाद वरसी रह्यो छे। रामपुरा गामे वरसादी पाणी भराई गया छे। डीसा थराद हाईवे ऊपर पाणी भराता भारे परेशानी। रस्तो बंद थता वाहन चालको अटवाई पड्या छे। आवन जावन में पारावार मुश्किलनो सामनो हाल तो स्थानिको करी रह्या छे। बनासकांठा में बीजा दिवसे पण मेघमहेर यथावत छे। रामपुरा गामे वरसादी पाणी भराई गया छे। लोकोने परेशानी थई रही छे। जे प्रकारे डीसा थराद हाईवे पर पाणी भराई गयु छे, रस्तो बंद थई गयो छे, तेने पगले वाहन चालको अटवाया छे। संवाददाता परेश पढियार जोडाई गया छे। परेश, जे प्रकारे सतत अविरत वरसाद वरसी रह्यो छे, तेने पगले कया कया विस्तारों में पाणी भराई गया छे ने लोकोने केटली मुश्केली? ચોક્કસથી ભાવિકા, બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ડીસામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદ પડતાની સાથે જ કહી શકાય છે કે ચારે તોડ તારાજી સર્જાઈ છે। આપને હું આ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ડીસા તાલુકાનો જે રામપુરા છે, દામા છે, ગામ છે, તે ગામનો સ્ટેટ હાઈવે છે, ડીસાથી થરાદને જોડતો હાઈવે છે। આ હાઈવેની પરિસ્થિતિ હું આપને બતાવવા માંગીશ। બાજુમાં ખેતરોની જે પરિસ્થિતિ બતાવવા માંગીશ કે ચારે કોર પાણી જે પાણી જોવા મળી રહ્યું છે। અહીંના તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો બેટમાં ફેરવાયા છે। ડીસાનો દામા ગામ છે, રામપુરા ગામ છે, માલગઢ ગામ છે, વડાવળ ગામ છે, તે ગામોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું છે। આપ જે રીતે જોઈ શકો છો કે હાલ આપણે જે હાઈવે પર ઊભા છીએ તે ડીસાથી લઈને થરાદ જતો આ સ્ટેટ હાઈવે છે। હાઈવેને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે અહીંયા ઘૂંટણસમા પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે ખૂબ જ તારાજી સર્જાઈ છે। આપની સાથે અહીંના સ્થાનિકો છે, આપણે એમની સાથે પણ વાત કરશું કે કેવી પરિસ્થિતિ આ વિસ્તારની છે। આપને હું પૂછવા માંગીશ કે આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ પડે, કેવી પરિસ્થિતિ, શું કહેશો? પરેશભાઈ, છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો, ઉપરવાસમાં એટલો વરસાદ પડ્યો છે અને જે રીતે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે, 2017ના પૂરફરી ની યાદ અપાઈ છે। ઘણા બધા ગામોની અંદર જળવાના રસ્તા બ્લોક થયા છે, ઘણા બધા લોકો જળ રિચાર્જ પણ કર્યું છે, પણ જે માત્રામાં વરસાદ આવી રહ્યો છે માત્રાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાનની ભીતિ લાગી રહી છે। વહીવટીતંત્ર પણ લાગેલું છે, લોકોને સાવચેત પણ કરવામાં આવે છે કે પોતાની રીતે સેફ જાય, ઉપરના ભાગના વિસ્તારને નીચાણવાળા વિસ્તાર લોકો ઉપરના ભાગે જતા। ગ્રામ્ય વિસ્તારની કેવી પરિસ્થિતિ? ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, જે બાજુ વધારે પૂર કાંચ ચાલતા હોય એ ગામની અંદર વધારે પરિસ્થિતિ ખરાબ લાગે છે। જે રીતે બનાસકાંઠામાં અનેક વિસ્તારો હાલ બેટ પા ફેરવાયા છે, આપણી સાથે સ્થાનિક ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરશું। કાકા, કેવી પરિસ્થિતિ છે, શું વરસાદ? ડીસા તાલુકો રામપુરા ગામ, કુદરતી સંકટ બહુ આવી ગયું છે। 2017 ના કરતો પાણી પણ વધારે છે અને પશુપાલનમાં લંપી રોગ અને આફત પાણીની બંને થઈને બહુ ભયંકર નુકસાન થઈ રહ્યું છે। 100% ખેતીમાં નુકસાન છે, મગફળીમાં નુકસાન છે, બધા પાકોમાં નુકસાન છે। એ રીતે આપ જોઈ શકો છો, ફરીથી હું અહીંયાના દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે હાઈવે છે ને, હાઈવેની બાજુમાં જ ખેતરો છે, તે ખેતરો હાલ તમામ બીટમાં ફેરવાયા છે। ચારે કોર ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યો છે, ખૂબ જ પરિસ્થિતિ આ વિસ્તારોને છે। હાલ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, અનેક વિસ્તારો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે। ગામડે જે ગામડે જે જોડતા રસ્તાઓ છે તે રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની છે, ગામડાઓના સંપર્ક તૂટ્યા છે અને હાલ પણ જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને જોઈતા લાગી રહ્યું છે કે આવનાર સમયમાં બનાસકાંઠામાં તારાજી સર્જાય અને પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય એવું લાગી રહ્યું છે। જી ભાવિકા, બિલકુલ પરેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો સતત બીજા દિવસથી મેઘમહેર યથાવત છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે।